ઓફ વડોદરા. પાટણ જિલ્લાના રાંધણપુર નગરપાલિકાની અન આવડતને કારણે ખરાબ રસ્તા અને ગટરના ગંદા પાણીથી રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. પાટણ જિલ્લાના રાંધણપુર નગરપાલિકાના અન આવડત વહીવટને કારણે નગરપાલિકાની કામગીરીથી વોર્ડ નંબર 7ના વલ્લભનગરથી પંચમુખી હનુમાન સુધી રહેતા રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. ખરાબ રસ્તો અને તેની અંદર ગટરના ગંદા પાણી ભરાઈ રહેતા જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા લોકોને હાલાકી પડી રહી છે. મચ્છરને કારણે મોટી સંખ્યામાં લોકો બીમાર પડી રહ્યા છે. નગરપાલિકા દ્વારા રોડની મંજૂરી આપવામાં આવી હોવા છતાં પણ કામગીરી કરવામાં આવતી નથી ત્યારે નગરપાલિકાના અન આવડતને કારણે હજારો પરિવારો આ ગંદા પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે. ત્યારે આ વિસ્તારની અંદર નગરપાલિકા દ્વારા ગટરની કામગીરી, રોડની કામગીરી કરવામાં આવે તેમજ મચ્છરોનો નાશ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ નગરપાલિકાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમની સાથે રાંધણપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી સહિતની મહિલાઓ પણ જોડાઈ હતી અને નગરપાલિકાના ખરાબ વહીવટને કારણે લોકો તેનો ભોગ બની રહ્યા છે ત્યારે લોકોની માંગ ઉઠી છે કે તાત્કાલિક ધોરણે આ કામગીરી કરવામાં આવે. નીતાબેન પ્રજાપતિ, અમારો વોર્ડ 7, એમાં ગટર અને રોડની સુવિધા છે જ નહીં. ઈ રોડ ને ગટર આવશે તો જ અમે વોટ આપશું, નકર વોટ મળશે નહીં. કોઈને આવવાનું નહીં અમારા ઘરે કે વોટ અમને આપો, પહેલા રોડ અને ગટર પછી જ વોટ મળશે. આટલા વિસ્તારમાં કોઈ તમને વોટ આપશે નહીં, બધા માંથી કોઈ નહીં આલે, કોઈ એટલે કોઈ નહીં આલે. આ બે વસ્તુ થશે આ રોડ માંથી તો જ બધું મળશે, નકર નહીં મળે. એ વલ્લભનગર થી એન્ટર થયો તો પંચમુખી સુધી નો રસ્તો જે પાસ થયેલો છે એ રોડ બન્યો તો નથી. જે બે બિનકાયદેસર પાસ થયા છે એ રોડો બની ગયા છે, આ રોડ બન્યો નથી. અને અહીંયા પબ્લિકને ગટરની સુવિધા પણ નથી અને લોકોને ગટરની સુવિધા નથી તો એ જાહેર રોડ પર પાણી કાઢવા માટે મજબૂર છે. અને જાહેર રોડ પર પાણી નીકળે છે તો સામેની સોસાયટીના લોકો આવી અને એ લોકોને ધમકાવે છે કે ભાઈ તમે જાહેર પાણી કેમ કાઢો છો, તો ગટરની સુવિધા નથી તો એ લોકો જાહેર રોડ ઉપર પાણી કાઢવા માટે મજબૂર છે. નગરપાલિકા એમને ગટર વ્યવસ્થા આપતી નથી તો એ લોકો જાહેર રોડ ઉપર પાણી કાઢે છે. ગંદુ પાણી નાવા ધોવાનું ઘરમાં તો રાખી ના શકે, એક એમના નાના નાના ઘર છે, ગરીબ વિસ્તાર છે. અને અહીંયા આ વિસ્તારમાં અત્યારે જોવા જાઓ તો ઘરે ઘરે ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ છે. તંત્ર આના માટે કોઈ જાગતું નથી, તંત્ર ઊંઘે છે. અને હું ચીફ ઓફિસર સાહેબ, સીઓ સાહેબ અને એસઆઈ સાહેબ અને વહીવટદાર શ્રી મામલતદાર સાહેબને કહેવા માગું છું કે તમે આ સ્થળની મુલાકાત લો અને જાગૃત થાઓ, ન કે અહીંયા વધારે પણ બીમારી ફેલાણી તો એનું જવાબદાર સંપૂર્ણ તંત્ર રહેશે. અમારે અહીંયા ધારાસભ્ય તો અમે એવા ચૂનીને લાયા છે કે જેમને નાચવામાં જ રસ છે, પબ્લિકની તકલીફોમાં રસ છે જ નહીં, કે આ વોર્ડમાં પોતે રહે છે. આ વોર્ડના એટલા પ્રશ્નો છે કે ગોતવા જાઓ ને તમે તો તમને એનો નિકાલ જ મળે નહીં, એટલા પ્રશ્નો છે. પણ ધારાસભ્યો પોતે ધ્યાન દોરતા નથી અને ધારાસભ્યના ઘર સુધી જઈએ તો ધારાસભ્ય ઘરે મળતા નથી. આ પબ્લિક હવે કંટાળી ગઈ છે અને આ બીમારીને લઈ અને પબ્લિક આગળ ઉગ્ર આંદોલન માટે પણ તૈયાર છે. અમે સોનલનગરનો વચ્ચે પ્રશ્ન દર્શાવ્યો હતો, એ પ્રશ્નમાં એ લોકોએ અત્યારે અમને લોલીપોપ જેવી વસ્તુ આપી છે કે એ પાણી એમણે ટેન્કરથી નિકાલ કર્યો છે, એમનો કાયમી નિકાલ લાવ્યો નથી. અને કાલે હું જઈને આવી ત્યાં સ્થળ ઉપર પાણી એને ભરાયેલું છે. એટલે તંત્રને મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે જાગો, ન કે પછી અહીંયા કોઈ પણ બીમારી ફેલાણી તો તંત્રને આડા હાથે લેતા અમને આવડે છે. અને અમે અહી રજૂઆત અમારી નહીં સંભળાય તો અમે ગાંધીનગર સુધી જવા પણ તૈયાર છીએ. વડનગર વિસ્તારની અંદર આખું પાણી તમે દેખો તો નથી, રસ્તો રસ્તો તો ક્યાંય નામ નિશાન જ નથી રહ્યો. અને એક વસ્તુ કે આખા નિસાર પ્રાથમિક શાળાના છોકરાઓ નિસારને બધા અમારા રસ્તેથી જ નીકળે છે, અમારા ઘર આગળથી. તમે જુઓ તો ગારા કિચડમાં પડતા લેતા બચારા અહીંયા કને માંડ માંડ ભણવા જઈ શકે છે. તો ઘણી ખૂબ ખૂબ વિનંતી તમને કરીએ છીએ, તો આટલો રોડ ને રસ્તો ને ગટર આ બે વસ્તુ તમે કરી આપો તો ઘણું સારું કહેવાય છે. એનાથી અમે એટલા કંટાળી ગયા છે કે જેને હદ નહીં કે જેની વાત નથી. જ્યારે તમે ચૂંટણી તારીખે આવે છો ત્યારે તમે એમ કહો છો કે અમે કરી દેશું અને જ્યારે તમે આવો ત્યારે તમે ભૂલી જાઓ છો. વરા કેમ ઘરે આવીએ તો તમે મો ફરીને બેસી જાઓ છો, નથી તમે જવાબ દેતા કે નથી કાંઈ કરતા. તો પછી તમે આવો શા માટે અમારા ઘર સુધી? એમ કોને કે તમારો વોટ નથી જ લેવા, અમારે તમારું કામ નથી કરવું એમ કહી દો ને, તો અમે ઘરે બેસી જઈએ હાથ ઉપર હાથ ધરીને. હે, અત્યારે તમે એમ કહો છો જ્યારે સામે તો કે આજ તમે આપણે શું નામ આ ચૂંટણા
નવીન બી તારા સભ્યના એમને વચ્ચે મેં ભેગી થઈ પહેલા સ્ટાર્ટિંગમાં જ્યારે આવ્યા હતા ત્યારે કીધું હતું, અત્યારે બી કીધું એમને કે અમે કરશું ક્યારે, જ્યારે માણસો બીમાર થઈ અધ્વસ થઈ એડમિટ થાય ત્યારે કે મરી જાય ત્યારે પછી હે ત્યારે તમે કરી શકો. શું નામ તમારું? જસીબેન. મારું નામ જસીબેન પરમાર.